જંગલમાં પપૈયાનું ઝાડ ખૂબ જ પ્રચલિત થઈ ગયું હતું। આ તે જ ઝાડ હતું જેને જંગલમાં બધા મોટું પપૈયું કહીને બોલાવતા। તે પોતાના જાદુથી બધાની મદદ કરતું હતું અને તેથી સાંજ પડતા જ તેની પાસે પશુ પક્ષીઓનું ટોળું ભેગું થઈ જતું હતું। એક દિવસ મોટા પપૈયાની પાસે કબૂતર, રેંચો કાગડો, તીનું ચકલી, તેની દોસ્ત ચિંકી મિંકી ચકલીઓ, છોટું હરણ, રામુ હાથી, મોન્ટું વાંદરો અને ઘણા બધા પ્રકારના જાનવર આવી પહોંચ્યા। હું તો બહુ જ ખુશ છું, થોડા દિવસોમાં મારો ફેવરિટ ફેસ્ટિવલ ક્રિસમસ આવશે। અરે વાહ, એ ફેસ્ટિવલ પણ મારો ફેવરિટ છે। રાત્રે સેન્ટા ક્લોઝ આવશે અને બધા પ્રાણીઓને ગિફ્ટ આપશે। આ સાંભળીને મોટું પપૈયું ઉદાસ થઈ ગયું। આ વખતે ક્રિસમસ બિલકુલ પણ સારું નહીં થાય, કારણ કે આ વખતે કોઈ સાંતા તમને ગિફ્ટ આપવા માટે નહીં આવે। હકીકતમાં જે વૃક્ષના સ્વરૂપમાં તમારી સામે છે, આજ તમારો સાંતા ક્લોઝ થયો હતો। સાંભળીને બધા હેરાન થઈ ગયા અને બોલ્યા, આ તમે શું કહો છો? તમે પહેલા સાંતા ક્લોઝ હતા? તમે તો હંમેશા જાદુથી બધાની મદદ કરો છો અને ખુશીઓ વેચો છો, તો તમે કેમ આવું બોલો છો? જો તમે જ સાંતા ક્લોઝ હતા તો બતાવો કે તમે વૃક્ષ કેવી રીતે બન્યા? આ છેલ્લી ક્રિસમસની વાત છે। દરેક ક્રિસમસની જેમ તે રાત્રે પણ હું બાળકોને ગિફ્ટ વહેંચવા નીકળ્યો, પણ તે રાત્રે મારો એક ઘોડો ખોવાઈ ગયો હતો, તેથી મને નીકળવામાં મોડું થયું। મમ્મી, આટલું મોડું થયું, સાન્તા ક્લોઝ કેમ નથી આવ્યા? બેટા, સાન્તા ક્લોઝ જરૂર આવશે, તું ચિંતા ના કર। સોરી બેટા, આ વખતે મને આવવામાં મોડું થઈ ગયું, એટલે જંગલમાં પણ આવવામાં મોડું થયું। આ લે તારું ગિફ્ટ, મેરી ક્રિસમસ। થેન્ક યુ સો મચ સેન્ટા, મેરી ક્રિસમસ। આલે તારું ગિફ્ટ, થેન્ક યુ સેન્ટા, મેરી ક્રિસમસ। મેં ઘણા જાનવરોને ગિફ્ટ આપી, પણ એક ઘર એવું હતું જે મારી આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું। શોધવા જાઉં છું, તમે અહીંયા જ મારી રાહ જોજો। મમ્મી બેર ડરી ગઈ અને દોડીને બહાર આવી, પણ ઘણું મોડું થઈ ગયું હતું। મમ્મી બેર હેરાન થઈને તેને શોધવા નીકળી પડી। જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં કોઈ ન હતું। થોડી વારમાં તેની માં રોતી રોતી આવી। મારા હાથમાં તેના બચ્ચા માટે ગિફ્ટ હતું, પણ તેને રડતી જોઈને મેં હેરાનીથી તેને પૂછ્યું કે તું કેમ રડી રહી છે અને તારું બચ્ચું ક્યાં છે? તમારી આ ગિફ્ટની રાહ જોતા મારું બચ્ચું ક્યારનું અહીંયા બેઠું હતું, અને પછી તમને શોધવાના ચક્કરમાં ખબર નહીં ક્યાં જતું રહ્યું, ખબર નહીં ક્યાં હશે। મને માફ કરી દે, આ વખતે મને મોડું થઈ ગયું। હું તમને શ્રાપ આપું છું, જો સવાર થતા સુધી મને મારું બચ્ચું ના મળ્યું તો તમે એક ઝાડ બની જશો। મારા બચ્ચાને ગિફ્ટ ના આપી શક્યા તો હવે કોઈ પણ બચ્ચાને ગિફ્ટ નહીં આપી શકો। તેની વાત સાંભળીને હું ઘણો ડરી ગયો અને તરત જ તેના બચ્ચાને શોધવા નીકળી પડ્યો। મેં તેને બધી જગ્યાએ શોધ્યો, પણ તે ક્યાંય નજર ન આવ્યું, અને આમ સવાર પડી ગઈ। હું મમ્મી બેર પાસે જવાનો જ હતો કે મારી ગાડી તરત જ નીચે આવી ગઈ અને તે ગાયબ થઈ ગઈ। જોત જોતામાં હું પપૈયાનું ઝાડ બની ગયો અને ત્યારથી અહીં જ ઊભો છું,
તેની વાત સાંભળીને બધા જાનવરો દુખી થઈ ગયા. તમે ચિંતા ના કરો, અમને મમ્મી બેરના ઘરનો રસ્તો જણાવો, અમે એમને અહીંયા લઈને આવીશું અને એના બચ્ચાને પણ જલ્દીથી શોધી લાવીશું. સાંભળીને મોટા પપૈયાએ મમ્મી બેરના ઘરનું સરનામું આપ્યું. અને બધા જાનવરો થોડી વારમાં તો મમ્મી બેર પાસે પહોંચી ગયા. અને તેને પોતાની સાથે લઈને મોટા પપૈયા પાસે આવ્યા. અને તેને મોટા પપૈયા પાસે છોડીને બધા જાનવરો જુદી જુદી દિશામાં બેબી બેરને શોધવા નીકળી પડ્યા. મીઠું પોપટ ટીંકુ શિયાળ પાસે પહોંચ્યું. તમે ગયા વર્ષે કોઈ બેબી બેરને જંગલમાં ફરતા જોયો તો? જોયું તો હતું, પણ તું એમ કેમ પૂછી રહ્યું છે? સાંભળીને મીઠું પોપટે તેને બધી વાત કહી. સેન્ટા એક વૃક્ષ બની ગયા? આ તો બહુ ખોટું થયું. આશા છે કે તને તે બાળક મળી જાય. છેલ્લી ક્રિસમસ નાઈટે મેં કાલું શિયાળને બેબી બેર પાછળ દોડતા જોયું હતું. બેબી બેર તેનાથી ડરીને ગુફામાં ગયું અને કાલું શિયાળ થોડી વાર રાહ જોઈને ત્યાંથી જતું રહ્યું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ટીંકુ વરુ, હવે હું એને શોધવા જાઉં છું. મીઠું પોપટ ત્યાંથી નીકળી ગયો અને એક એક કરીને બધા જાનવરોને ભેગા કર્યા. પછી બધા મળીને તે ગુફાની અંદર ગયા. આ ગુફા તો બહુ મોટી છે, અહીંયા આપણે અલગ અલગ દિશાઓમાં જઈને શોધવું પડશે. નક્કી કરીને બધા તેને શોધવા માટે અલગ અલગ દિશાઓમાં નીકળી પડ્યા. મીઠું પોપટ તેને બોલાવતો બોલાવતો ઘણો અંદર સુધી પહોંચી ગયો અને તે ગુફાના બીજા છેડેથી બહાર નીકળી ગયો. તે ગુફા એક બીજા જંગલમાં જઈને ખુલતી હતી. ત્યાં પહોંચતા જ બેબી બેર તેની સામે આવી ગયું. શું તું બીજા જંગલથી આવ્યો છે જ્યાં ગુફાનું બીજું મોઢું ખુલે છે? હા, હું ત્યાંથી જ આવ્યો છું. શું તું એ જ બેબી બેર છે જે ગયા વર્ષે સેન્ટાને શોધવા નીકળ્યો હતો? હા, હું એ જ છું. મેં આ જંગલથી નીકળવાની બહુ કોશિશ કરી, પણ જ્યારે આ ગુફામાં જતો ત્યારે રસ્તો જ ભૂલી જતો અને પાછો ગુફાના આ જ મોઢે આવી પહોંચતો, એટલે હું આ જ જંગલમાં રહેવા લાગ્યો. હવે તું મારી સાથે ચાલ, હવે તારે આ જંગલમાં રહેવાની કોઈ જરૂર નથી. મીઠું પોપટ હવામાં ઉડ્યો અને બેબી બેર તેની પાછળ પાછળ ચાલવા માંડ્યું. અને બાકીના બીજા જાનવરો પણ એક એક કરીને તેની સાથે ચાલવા માંડ્યા. અને તે બધા મોટા પપૈયા પાસે પહોંચ્યા જ્યાં મમ્મી બેર બેઠી હતી. જોઈને માં અને બચ્ચું એકબીજાને ગળે લાગી ગયા. મોટા પપૈયા, હું તમને મારો આપેલો શ્રાપ પાછો લઉં છું. આજે સાંજ થતા તમે પાછા સાન્ટા ક્લોઝ બની જશો. એમ કહીને તેણે બધાનો ધન્યવાદ માન્યો અને પોતાના બાળકને લઈને ત્યાંથી જતી રહી. સાંજ પડતા તો મોટું પપૈયું ફરીથી સાન્ટા ક્લોઝ બની ગયું અને બધા જાનવરો ખુશખુશાલ થઈ ગયા. Jingle bell, jingle bell, jingle all the way. હવે આવી ગયો હું મારો અસલી રૂપમાં. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધા ખુશ થઈ ગયા. પછી સાન્તાએ પોતાના થેલામાંથી ગિફ્ટ્સ બધા જાનવરોને એક એક કરીને વહેંચી. થેન્ક યુ સાન્તા. મેરી ક્રિસમસ ટુ ઓલ. હવે હું જાઉં છું, કોઈ મારી એક વર્ષથી રાહ જોઈ રહ્યું છે. કહીને સાન્તા પોતાની ગાડીમાં બેસી ગયા અને ત્યાંથી ઉડી ગયા. બેબી બેર હજુ પણ પોતાના ઘરની બહાર સાન્તાની રાહ જોઈ રહ્યું હતું. જિંગલ
જિંગલ બેલ જિંગલ બેલ જિંગલ ઓલ ધ વે. કહીને સાંતાએ એક ગિફ્ટ નીકાળીને તેને આપી. થેન્ક યુ સો મચ સાન્ટા, મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ બચ્ચા, ચલો હવે હું નીકળું છું. આ વર્ષે કોઈ બાળકને મારી રાહ જોવી ના પડે એટલે હું નીકળું છું. કહીને સાંતા પોતાની ગાડીમાં બેઠા અને ઉડી ગયા. બેબી બેર અને મમ્મી બેર હાથ હલાવીને તેમને ટાટા કરી રહ્યા હતા. જિંગલ બેલ જિંગલ બેલ જિંગલ ઓલ ધ વે.